ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આજે 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભુજ શહેર દ્વારા વિરામ હોટલ ભુજ મધ્યે કાર્યકર્તાઓ માટે યોગનો અભ્યાસનો એક કાર્યક્રમ અત્યારે યોજવામાં આવ્યો હતો. મિત્રો, આપણે બધાને ધ્યાનમાં છે કે વિશ્વ આખું જ્યારે આજે તાણમાં ભૌતિક સુખોને ની દોડ પાછળ અને સતત સંઘર્ષને કારણે તાણ અનુભવી રહ્યું છે, ત્યારે માનસિક શાંતિ માટે, જીવનને તાણમુક્ત કરવા માટે યોગ એ જીવનમાં અનિવાર્ય અંગ છે. ત્યારે આપણને ધ્યાનમાં છે 2014 પછી આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ વિશ્વ આખાને એક 1000 વર્ષની આપણી જે પરંપરા યોગની, એ વિશ્વ આખા સામે, વિશ્વ આખું યોગ દિવસ ઉજવે એના માટે પ્રયત્ન કરી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ્યારે ઉજવવાનું નક્કી થયું છે, ત્યારે આજે આખા વિશ્વમાં આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગની આ પ્રકારના કાર્યક્રમો દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. અને ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન આખા વિશ્વ જ્યારે તણાવમાંથી મુક્ત તણાવમાં જ્યારે જીવી રહ્યું છે ત્યારે એમાંથી મુક્ત થવા માટે આ યોગ એ જ જીવનમાં પરમ તત્વ છે, જેના દ્વારા માણસ એ પોતે શાંતિ અનુભવી છે. એને કારણે પોતે જે મનના શાંતિ હોવાને કારણે પોતાને, પોતે, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર એ પણ એને કારણે એ તાણમુક્ત થાય એના માટે પ્રયત્ન કરવા માટે અને સૌ કાર્યકર્તાઓને યોગ કેવી રીતે કરવું એની માહિતી આપવા માટે આજે યોગ શિક્ષકો દ્વારા ખૂબ સારી રીતે આજે યોગનો એ અભ્યાસ કરવામાં આવ્યો. આપના માધ્યમથી હું સૌ નગરજનોને, નાગરિકોને વિનંતી કરું છું કે આપણે પણ આપણા જીવનમાં ક્યાંય ને ક્યાંય તાણ હોય, જીવનમાં તણાવ હોય, તો આ યોગ દ્વારા આપણે સૌ એ તણાવ મુક્ત રહીને આનંદથી જીવન જીવી શકીએ છીએ એવું મને લાગે છે.